પારડી શહેરમાં સ્વાધ્યાય મંડળ ખાતે સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા દર વર્ષની જેમ સતત સાતમા વર્ષે પણ વિવિધ કોન્સેપ્ટ સાથે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતા આ પ્રતિમા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્વાધ્યાય મંડળ સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળ દ્વારા અગાઉના વર્ષમાં વડવાઈ, સોપારી, છાણ, માટી તથા સાયકલના સ્પેર પાર્ટસ, કુદરતી ફૂલ તથા વેસ્ટમાંથી બેસ્ટ અને વાજિંત્રોમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી હતી. જ્યારે આ વર્ષે મંડળ દ્વારા ઘર ઉપયોગી સામાન એવા માટલું, સુપડું, મીઠું, દોરી અને કંતાનમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવતા આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. મંડળના કિરણ પટેલે જણાવ્યું હતું કે પીઓપીની મૂર્તિ દ્વારા થતું પર્યાવરણને નુકસાન અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ગણેશ ઉત્સવ દરમિયાન પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે. આ અમારા મંડળમાં છેલ્લા 35 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને તેમાં છેલ્લા 7 વર્ષથી તો અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ. જેવા કે અમે વાજિંત્રના ગયા વર્ષે બનાવેલા, એના આગળ વણની વેડીના બનાવેલા છે, જેવા કે સોપારીના પણ બનાવેલા છે. એવી જ રીતે આ વર્ષે અમે ઘર વપરાશની વસ્તુ વપરાય એ રીતના બનાવ્યા છે, જેવું કે અંદર માટલું વાપર્યું છે, મીઠું છે, દોડડી છે, નગારા છે, આ બધું મળીને અમારા એના છોકરા લોકો છે, જેવા કે એક રવિ કન્ને છે, એક છોકરા બહુ ટેલેન્ટ છે એના અંદર, પછી કામુ કરીને છે, એક છોકરો તેજસ છે, પ્રકાશ કરીને છે, એ બધા મળીને બહુ જ મહેનત કરીને ઓછા સમયમાં બહુ મોટું તૈયાર કર્યું છે. અમે બહુ ખુશી છે આ વસ્તુની કે દર વર્ષે હજુ આગળ જતા અમે કંઈ બીજું પણ કરશું. આ વખતે કેવી બનાવી છે? આ વખતે અમે ઘર વપરાશની વસ્તુ વાપરીને નગારા છે, મીઠું છે, દોડડી છે, મટકું છે, એ બધું વસ્તુ વાપરીને બનાવ્યું છે. આ વખતે ઓછા ખર્ચામાં પટી જાય ને સારું દેખાય. આ મૂર્તિ બનાવવા પાછળ કેટલા દિવસો લાગ્યા હતા? એકચ્યુઅલી તો એના અંદર અમે 3 દિવસમાં બનાવી દઈએ, પણ અમે 2-3 કલાકનો સમય કાઢતા 1 અઠવાડિયું લાગ્યું અમને.